આવતીકાલે પીએમ મોદી ત્રણ વેક્સિન સેન્ટરની લેશે મુલાકાત. પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદમાં બાયોટેક ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને અમદાવાદમાં ઝાયડસ કેડિલા કંપનીમાં જશે પીએમ મોદી. તો હવે રશિયાની વેક્સિન પણ ભારતમાં બનશે. ભારતની હેટેરો ફાર્મા રશિયાની કોરોના રસી સ્પુતનિક 5માં 10 કરોડ ડોઝનું કરશે ઉત્પાદન. જાન્યુઆરીથી થશે પ્રોડક્શન. બીજા દિવસે અમદાવાદ ઇસોલા સિવિલમાં કોવેક્સિનનો વધુ 20 વોલન્ટિયર્સને અપાયો ડોઝ. ડોક્ટર, સમાજ સેવકો, નોકરિયાતે લીધી વેક્સિન. આઈસીએમઆરના સીરો સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો. દેશની 60% વેક્સિન ઓગસ્ટ સુધીમાં થઈ ગયો હતો વસ્તીને કોરોના. સર્વપ્રથમ આખરે અંદાજે 7.5 કરોડ ભારતીયો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. ગુજરાતમાં કોરોનાના ફરી રેકોર્ડ બ્રેક. 1607 નવા કેસ, 16 લોકોના મૃત્યુ, 1388 દર્દી સારવાર બાદ સાજા. રાજ્યમાં રિકવરી રેટ 90%ને પાર. રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં થયેલા અગ્નિકાંડમાં 5 દર્દીના મૃત્યુ. તપાસ માટે એસઆઈટીની રચના. દેશની અર્થવ્યવસ્થાના બીજા ક્વાર્ટરમાં આવ્યો 7.5% ઘટાડો. તમામ અનુમાન ખોટા સાબિત થયા. પહેલા ક્વાર્ટરમાં 23.9% ઘટાડો. જીડીપીમાં 7.5% ઘટાડો. કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર. સિંધુ બોર્ડર પર પથ્થરબારો. ખેડૂતોને 8 વખત અટકાવવાના પ્રયાસ પછી દિલ્હીમાં એન્ટ્રીની મંજૂરી નહીં. ખેડૂતોના સમર્થનમાં આવ્યા સીએમ કેજરીવાલ. પોલીસની 9 સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની માંગની ફગાવાઈ. પ્રિયંકા ગાંધી બોલ્યા, ખેડૂતોનો અવાજ દબાવવા માટે પાણીનો મારો કરાયો. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મમતા બેનર્જીને મોટો ઝટકો. ટીએમસીના નેતા સુવેન્દુ અધિકારીએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું. સુવેન્દુ અધિકારી ભાજપ